स्टूडेंट्स हवे आपणे प्रेक्टिकल्स जोवाना छे आलेखमां। सौ प्रथम अहींया मैं एक डेटा दाखल करी दीधो छे। ए डेटा जे छे ए शैक्षणिक वर्ष जान्युआरी थी एप्रिल दरमियान लीधेली कसोटीओनो छे, बराबर। एनी अंदर मैं क्वीज मार्क्स लीधा छे अने टेस्ट मार्क्स लीधा छे, बराबर। हवे आनी अंदर आपणे आलेखनी रचना करवानी छे। तो पहेला तो हूँ तमने बराबर हवे आनी अंदर तो पहला तो आपणे शुं करीशुं कि आपणे जेम मैं तमने कीधुं तो आपणे जरूरी डेटा लेवानो छे, तो आपणे आ जरूरी डेटा लई लीधो। हवे आने शुं करीशुं, आपणे पसंद करीशुं आपणे सेल विस्तार जे एड्रेस छे एने पसंद करीशुं, बराबर। तो आपणे A1 थी લઈને C5 સુધીનો બધો જ ડેટા આપણે શું કરવાનો છે, સિલેક્ટ કરી દેવાનો છે, બરાબર। A1 થી લઈને બધો જે ડેટા છે એ આપણે સિલેક્ટ કરી દઈશું, બરાબર। આ ડેટાને આપણે સિલેક્ટ કર્યો એટલે હવે આ ડેટાને આપણે સિલેક્ટ કરી દઈશું। અને જેમ મેં તમને કીધું તું આપણે સેમાં જવાનું છે ચાર્ટ માટે, તો ઇન્સર્ટની અંદર જઈને આપણે સેમાં જઈશું, ચાર્ટ્સની અંદર જઈશું, બરાબર। અને બીજો બી મેં તમને કીધું તું કે સ્ટાન્ડર્ડ ટૂલ બાર ઉપર આપણને અહીંયા ચાર્ટ નામનું એક આઇકોન બતાવે છે, એના ઉપરથી પણ આપણે ચાર્ટ વિઝાર્ડને શું કરી શકીએ છીએ, ઓપન કરી શકીએ છીએ। એ બે રીતે આપણે એનો ઓપન કરી શકીશું। હવે આપણે આની અંદર ઇન્સર્ટમાં જઈશું, ઇન્સર્ટની અંદર જઈને આપણે સેમાં જઈશું, ચાર્ટમાં જઈશું, બરાબર। એટલે આની અંદર આપણને આપણો જે ચાર્ટ છે એ દેખાડવામાં આવે છે, બરાબર। આપણો જે આલેખ છે આપણને બતાવવામાં આવે છે, અને આની અંદર બીજું શું ઓપન થયું તો કે ચાર્ટ વિઝાર્ડ ઓપન થયું। હવે ચાર્ટ વિઝાર્ડની અંદર મેં તમને જેમ કહ્યું હતું કે આપણે આની અંદર ચાર સ્ટેપ એટલે કે ચાર પગલાં ફોલો કરવાના છે। પહેલું છે ચાર્ટ ટાઈપ, બીજું છે ડેટા રેન્જ, ત્રીજું છે ડેટા સિરીઝ, અને ચોથું છે ચાર્ટ એલિમેન્ટ્સ એટલે કે ઘટકો, બરાબર। હવે પહેલાં તો અહીંયા તમને એવો પ્રશ્ન, ચાર્ટ ટાઈપની અંદર તમને શું જોવા મળે છે, તો ચાર્ટ ટાઈપની અંદર પહેલાં તો ચાર્ટના પ્રકાર જોવા મળે છે, બરાબર। એ કેટલા પ્રકાર છે મૂળભૂત રીતે, આની અંદર આપણને કેટલા પ્રકારની સવલત આપે છે, કેટલો 10 પહેલાં તો કોલમ, બરાબર। તમને એવું પૂછે કેટલા પ્રકારની સવલત આપે છે ચાર્ટ વિઝાર્ડ, તો તમારે લખવાનું 10, બરાબર। તો પહેલાં તો છે કોલમ, બીજું છે બાર, ત્રીજું પાઈ, ચોથું એરિયા, પાંચમું લાઇન, છઠ્ઠું છે XY, પછી સાતમું છે બબલ, આઠમું છે નેટ, નવમું છે સ્ટોક, અને દસમું આપણું શું છે, કોલમ અને લાઇન। આ આપણા ચાર્ટના પ્રકાર છે। પછી એના એ જ વિન્ડો ઉપર આપણને જોવા મળે છે અહીંયા 3D લુક, બરાબર। હવે 3D લુક શું છે, તો 3D લુકની અંદર તમારો જે ચાર્ટ છે એ તમને 3Dની અંદર જોવો હોય તો તમે જોઈ શકો છો, બરાબર। એની અંદર પણ આપણને અહીંયા પ્રકાર આપવામાં આવે છે, એક તો સિમ્પલ અને બીજું છે રિયાલિસ્ટિક, બરાબર। હવે 3Dની અંદર તમને, તમે 3D ચાર્ટ કરો તો એની અંદર તમને કેટલા પ્રકારના શેપ જોવા મળશે, તો કે એક તો છે બોક્સ, બીજું છે સિલિન્ડર, ત્રીજું છે કોન, અને ચોથું છે પિરામિડ, બરાબર। આની અંદર તમે આ બધા પ્રકારના તમે ચાર્ટ જોઈ શકો છો, બરાબર। આપણે અત્યારે કોલમ જ ચાર્ટ રાખવાનો છે, એટલે આપણે રાખીશું કોલમ ચાર્ટ, આની અંદર આપણે કંઈ ચેન્જ કરવાનું નથી, બરાબર। અહીંયાથી જો તમે આ રીતે 3D રાખશો એટલે તમને 3D લુક જોવા મળશે, બરાબર। રિયાલિસ્ટિક રાખીશું તો આ પ્રમાણે આપણને જોવા મળશે, બરાબર। હવે એની અંદર આપણે, એટલે તમને પ્રશ્ન પૂછે કે ચાર્ટ ટાઈપની અંદર કેટલા આપણે સવલતો આપે છે, તો પહેલાં તો કે ચાર્ટ ટાઈપની, પછી 3D લુક આપણે જોવા હોય અને શેપ, તમને પૂછે કે ચાર્ટ ટાઈપની અંદર કેટલા શેપ જોવા મળે છે, તો કે એક તો છે બોક્સ, બીજું છે સિલિન્ડર એટલે કે સિલિન્ડરનો જે આકાર હોય એ ટાઈપનો, ત્રીજું છે કોન, અને ચોથું છે પિરામિડ, બરાબર। જો અહીંયા તમે જોઈ શકો છો સિલિન્ડર અને બોક્સ, અહીંયા તમને બધું જ પ્રિવ્યુ અહીંયા બતાવવામાં આવે છે, અત્યારે આપણે નોર્મલ રાખીશું, બરાબર। હવે એની અંદર આપણે નેક્સ્ટ આપણે સિલેક્ટ કરીશું, નેક્સ્ટ અહીંયાથી આપણે નેક્સ્ટ ઉપર જઈશું, બરાબર। નેક્સ્ટ ઉપર જઈશું એટલે આપણને અહીંયા બીજામાં અહીંયા આવી જઈશું ડેટા રેન્જ। હવે ડેટા રેન્જ ઉપર શું છે, તમને શું જોવા મળશે ડેટા રેન્જ ઉપર, એટલે કે તમે જે ડેટા અહીંયા જે સિલેક્ટ કર્યો છે ને એનું જે એડ્રેસ હશે ને સેલ એડ્રેસ અહીંયા ઓલરેડી બતાવવામાં આવશે, બરાબર।
હવે આ જે ડેટા રેન્જ જે છે આપણી એ આપણે ક્યાંથી ક્યાં સુધી સિલેક્ટ કરી છે તો કે છે A1 થી લઈને C5 સુધી આપણે સિલેક્ટેડ છે બરાબર આપણે અહીંયા તમે સિલેક્ટ ના કરો તો આની અંદર જઈને પણ તમે સિલેક્ટ કરી શકો છો એની અંદર બીજું શું છે ડેટા સિરીઝ ઇન રો આની અંદર આપણે ક્લિક કરીએ તો ખાલી શું બતાવશે ખાલી એ સિરીઝ જ બતાવશે બરાબર ડેટા સિરીઝ ઇન રો રોની અંદર જે સિરીઝ હશે ને એટલું જ બતાવશે આપણને લેબલ નહીં બતાવે બરાબર હવે ડેટા સિરીઝ ઇન કોલમ કોલમ કરીશું ને એટલે આપણને કોલમનો જ ડેટા બતાવશે બધો બરાબર હવે એની અંદર ફર્સ્ટ રો એઝ અ લેબલ તમારે ફર્સ્ટ રો એઝ અ લેબલ સિલેક્ટ કરવું હોય એટલે આપણને લેબલ એટલે કે આપણો ક્વિઝ માર્ક્સ અને ટેસ્ટ બરાબર આપણે કોલમ પણ જોઈએ છે તો આપણા જે માર્ક્સ છે એ પણ આપણને બતાવવામાં આવશે બરાબર અને અહીંયા જે આ સિલેક્ટેડ છે એટલે કે નિરપેક્ષ છે એની અંદર એની આગળ આપણને કેની સાઇન જોવા મળે છે ડોલર સાઇનની અહીંયા તમને હું બતાવું તો આની અંદર તમે ડોલર સાઇનની સાઇન અહીંયા તમને જોવા મળે છે બરાબર હવે એની અંદર હું આપી દઈશ નેક્સ્ટ બરાબર નેક્સ્ટ ઉપર જઈશ એટલે મને આની અંદર શું જોવા મળે છે તો કે ડેટા સિરીઝ જોવા મળે છે હવે ડેટા સિરીઝની અંદર તમને અહીંયા રેન્જ નેમ આપી દીધું છે તમે જે રેન્જ નેમ સિલેક્ટ કરી હતી એ આપણને અહીંયા બતાવી દેવામાં આવી છે C1ની બરાબર કેટેગરી C1 અને આપણો જે ડેટા જ્યાંથી જ્યાં સુધી આપણે સિલેક્ટેડ હતો એ આપણને અહીંયા બતાવવામાં આવે છે બરાબર A2થી આપણને અહીંયા નીચે શું બતાવવામાં આવે છે આ કેટેગરી બતાવવામાં છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એ કેટેગરી અહીંયા બતાવવામાં આવે છે બરાબર અને ઉપર શું બતાવવામાં આવે છે આપણા માર્ક્સ બતાવવામાં આવે છે એટલે આ શું થઈ ગયું છે કેટેગરી અને એ અને તમારે જે ચેન્જ કરવી હોય અહીંથી કેટેગરી તો આ સિલેક્ટનું બટનથી તમે આની અંદર એડ પણ કરાવી શકો છો અને ચેન્જ પણ કરાવી શકો છો અહીંયા રિમૂવ ઉપર જઈને તમે એને રિમૂવ પણ કરાવી શકો છો બરાબર આની અંદર ટેસ્ટ માર્ક્સ જોવા હોય તો ટેસ્ટ માર્કને આપણને સિરીઝની રેન્જ બતાવવામાં આવશે અહીંયા બરાબર તમને અહીંયા જ કહે કે ડેટા સિરીઝ ઉપર તમને કેટલી કેટલી સવલતો આપવામાં આવે છે તો પહેલાં તો કે જે આપણે ડેટા એન્ટર કરાયા હશે એ બધું આપણને અહીંયા જોવા મળશે બરાબર ડેટા રેન્જ જે છે આપણને અહીંયા જોવા મળશે એટલે કે એનું એડ્રેસ ક્યાંથી ક્યાં સેલ સુધીની છે બરાબર ડેટા રેન્જ ફોર નેમ એ રેન્જનું નામ અહીંયા તમને બતાવવામાં આવશે અને એની કેટેગરી બતાવવામાં આવશે તમે આની અંદર એડ બટનથી અહીંયા તમે કોઈ પણ ડેટા એડ પણ કરાવી શકો છો અને રિમૂવ પણ કરાવી શકો છો બરાબર અને આ સિલેક્ટ બટનથી પણ તમે આ જ પ્રમાણે વસ્તુ તમે કરી શકો છો હવે આપણે એની ઉપર નેક્સ્ટ જઈશું નેક્સ્ટ જઈશું એટલે એની અંદર ચાર્ટ એલિમેન્ટ્સ બતાવવામાં આવે છે હવે ચાર્ટ એલિમેન્ટ્સ ઉપર આપણે ક્લિક કરીએ તો આપણને આ બોક્સની અંદર શું બતાવવામાં આવે છે એ તો કહે છે ચૂઝ ટાઇટલ લીજેન્ડ એન્ડ ગ્રીડ સેટિંગ બરાબર હવે આની અંદર તમે જેમ કે કોઈ ટાઇટલ આપવા માંગતા હો તો તમે અહીંયા ટાઇટલ આપી શકો છો એની ટાઇટલ આપણે આપીશું માય પરફોર્મન્સ માય પરફોર્મન્સ બરાબર અહીંયા મેં આ ટાઇટલ આપી દીધું સબ ટાઇટલ આપવું હોય તો સબ ટાઇટલ શું આપીશું આપણે એટલે કે ટાઇટલ આપી દઈએ અહીંયા આપણે 20 અને 21 આપી દઈએ બરાબર અહીંયા પૂછે છે એક્સ અક્ષિસ ઉપર તમારે શું રાખવું છે એ તમને પૂછે છે તો આપણે એક્સ અક્ષિસ ઉપર શું જ આવશે તો કે આપણા મંથ આવશે એટલે આપણે લખી દઈશું મંથ બરાબર આપણે આની અંદર લખી દઈશું મંથ અને વાય અક્ષિસ ઉપર આપણે શું રાખીશું તો કે આપણા જે માર્ક્સ છે એ રાખીશું એટલે લખીશું માર્ક્સ બરાબર અને ઝેડ અક્ષિસ હજી ત્રીજું પણ તમારે કંઈ હોય તો તમે એની અંદર એડ કરાવી શકો છો પણ આપણે એની અંદર કશું છે નહીં એટલે આપણે એડ કરાવતા નથી બરાબર તો એની અંદર તમે આ ટાઇટલ પણ આપી શકો છો જેમ મેં અહીંયા લખ્યું ટાઇટલ માય પરફોર્મન્સ તો અહીંયા મને શું જોવા મળ્યું માય પરફોર્મન્સ આપણે આલેખની અંદર એડ થઈ ગયું એના પછી સબ ટાઇટલ મેં શું આપ્યું તો કે 20-21 તો આપણને અહીંયા શું જોવા મળે છે 20-21 જોવા મળી ગયું એક્સ અક્ષિસ ઉપર આપણે શું આપ્યું તો કે મંથ તો અહીંયા મને મંથ ડિસ્પ્લે થયેલા મતી અહીંયા જે મેં લખ્યું એ મને અહીંયા બતાવી દીધું ડિસ્પ્લે થઈ ગયું પછી વાય અક્ષિસ ઉપર મને શું બતાવે છે તો કે માર્ક્સ તો મારા માર્ક્સ જે છે અહીંયા વાય અક્ષિસ ઉપર મને એટલામાં બતાવી દેવામાં આવશે બરાબર હવે
એની અંદર આગળ જે છે ડિસ્પ્લે લેજન્ડ એટલે શું કહેવા માંગે છે, કોઈ પણ પ્રકારનો સિમ્બોલ તમે આલેખ દોરતી વખતે સિમ્બોલ આપ્યા હશે બરાબર, જેમ કે ઘઉંનું ઉત્પાદન આપતો થતો પ્રદેશ આપણે બતાવવો હોય તો એને આપણે કોઈ અલગ રીતે ડિસ્પ્લે કરતા હોય છે, એટલી જગ્યાને આપણે અહીંયા ચોસ કોઈ સિમ્બોલ આપીને ઘાટું કરીને બતાવી દઈએ, પછી ચોખાનું ઉત્પાદન બતાવતા હોઈએ એવી રીતે આપણે અલગ અલગ સિમ્બોલ આપી દઈએ છીએ, એટલે સિમ્બોલ પરથી જ આપણને શું થાય ખબર પડી જાય કે આપણે આની ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા આનું સિમ્બોલ શું કહેવા માગે છે અને આનું સિમ્બોલ શું કહેવા માગે છે. તેવી રીતે અહીંયા છે આને કહેવાય લીજન્ડ. લેજન્ડ એટલે અહીંયા જુઓ, જેમ કે બ્લુ કલરનું છે તો ત્યાં શું આપ્યું, પીઝ માર્ક્સ, અને થોડું ઓરેન્જ કલરનું જે દેખાય છે ત્યાં શું આપ્યું છે, ટેસ્ટ માર્ક બરાબર. હવે આની અંદર લેફ્ટ રાઈટ ટોપ અને બોટમ, હું આની જગ્યાએ લેફ્ટ કરીશ તો મને આ લેફ્ટ સાઈડ જોવા મળશે બરાબર, તો મારું લેજન્ડ કઈ જગ્યાએ આવી ગયું, આ સાઈડ આવી ગયું. બોટમ ટોપ કરીશ તો ઉપર આવી જશે, બોટમ કરીશ તો એની નીચેની સાઈડ ડિસ્પ્લે કરશે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછે કે મૂળભૂત રીતે એટલે બાય ડિફોલ્ટ તો કે તમને આ જે લીજન્ડ જે છે એ તમને કઈ જગ્યાએ જોવા મળશે, તો કે રાઈટ સાઈડ જોવા મળશે બરાબર, રાઈટ સાઈડ જ જોવા મળશે, ત્યાં કોઈ લેફ્ટ ટોપ કે બોટમ નહીં હોય. આપણે ચેન્જ કરવું હોય તો કરી શકીશું, પણ જેવો આપણે આપણો આલેખ ઓપન કરીએ ત્યારે કઈ સાઈડ જોવા મળશે, તો કે રાઈટ સાઈડ આપણને આપણું લીજન્ડ જોવા મળશે. એટલે આ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે બરાબર કે લીજન્ડ મૂળભૂત રીતે કઈ જગ્યાએ પહેલાં જોવા મળે છે બાય ડિફોલ્ટ રીતે, તો કે રાઈટ સાઈડ બરાબર. હવે હું આને આપી દઈશ ફિનિશ આપી દઈશ બરાબર. પછી આ ડિસ્પ્લે ગ્રીડ છે બરાબર, એટલે તમારે જે પણ જગ્યાએ તમારે ગ્રીડ જો અહીંયા તમને ચેન્જીસ દેખાશે. અહીંયા હું એક્સ અને વાય બંને રાખીશ તો મને એક્સ અને વાય બંને ઉપર દેખાશે, એક ઉપર રાખીશ હું ગ્રીડ, વાય ઉપર રાખીશ તો વાય ઉપરથી આપણને જે પાછળની જે વોલ હતી એનાથી આપણને ચેન્જીસ ગ્રીડમાં ચેન્જીસ જોવા મળે છે બરાબર. જેમ કે અહીંયા આપું તો ફરી પાછું એના એ થઈ જશે બરાબર, એટલે આપણે ખાલી વાય ઉપર જ રાખીશું બરાબર. અને એક્સ અને વાય એટલે જેમ કે આપણો અહીંયા જે છે એ આપણી એક્સ ધરી છે, આડી ધરી જે છે આપણી એક્સ છે, અને ઊભી જે છે આપણે આને વાય કહીશું બરાબર. હવે આપણે આની અંદર આપીશું, હવે આપણો આને પછી જે નેક્સ્ટ મુદ્દો જે છે હવે આપણે એને નેક્સ્ટ આપી દઈશું ફિનિશ બરાબર. એટલે આની અંદર આપણને જે એડ કરાયું હતું સબ ટાઇટલ ને એ બધું આપણને જોવા મળી ગયું. હવે આપણે એની અંદર નેક્સ્ટ મુદ્દો લઈશું કે આલેખના વિવિધ ભાગો. હવે આની અંદરના જે ભાગો છે એના વિશે આપણે માહિતી મેળવીશું. આને તો પહેલાં શું કહેવાશે, તો કે ચાર્ટ એરિયા કહેવાશે બરાબર. આલેખનો વિસ્તાર એટલે કે આલેખમાં જે આપણને જોવા મળે છે એને શું કહીશું આપણે, આલેખનો વિસ્તાર એટલે કે ચાર્ટ એરિયા. એના પછી વાય અક્ષિસ, વાય અક્ષિસ ઉપર આપણને શું આપણી જે આ ઊભી ધરી છે એને શું કહીશું આપણે, વાય અક્ષિસ કહીશું. આ જે છે એને આપણે શું કહીશું, વાય અક્ષિસ. આપણને ઓલરેડી અહીંયા બતાવી દે છે. અહીંયા આપણને અહીંયા બતાવશે, અહીંયા આપણને લખેલું બતાવ્યું વાય અક્ષિસ બરાબર, જેની ઉપર આપણે આપણા માર્ક્સ ડિસ્પ્લે આ કરીને અહીંયા બતાવ્યા છે. એની પછી વાય અક્ષિસ એટલે આ વાળું જે છે એ વાય અક્ષિસ છે, એક્સ અક્ષિસ છે આપણી જે આડી ધરી છે એને શું કહેવાશે, એક્સ અક્ષિસ બરાબર. એના પછી અક્ષ ડેટા વિસ્તાર, ડેટા વિસ્તાર એટલે આપણો જે છે અહીંયા એ આપણું શું કહેવાશે, ડેટા વિસ્તાર કહેવાશે. આ બધો અહીંયાથી આ બધો છે આપણો ડેટા વિસ્તાર કહેવાશે. પછી શીર્ષક અને પેટા શીર્ષક એટલે આપણું આ શીર્ષક છે અને આ શું કહેવાશે, પેટા શીર્ષક. પછી ડેટા વિસ્તાર એટલે કે વિસ્તારનો મધ્ય ભાગ કે જે આલેખ દર્શાવે છે બરાબર. ડેટા આપણે જે આલેખ દર્શાવે છે એને શું કહીશું આપણે, ડેટા વિસ્તાર કહીશું બરાબર. તે અલગ રંગની સીમારેખાથી ઘેરાયેલો છે બરાબર. હવે લેબલ એટલે કે લીજન્ડ એટલે કે આપણે આ કહેવાશે, લીજન્ડ એટલે આપણું આ, મેં જેમ તમને પહેલાં કીધું એ આપણું લીજન્ડ, કોઈ પણ સિમ્બોલ આપણે મૂકેલું હોય આપણું લીજન્ડ કહેવાશે બરાબર. એના પછી છે ડેટા શ્રેણી અને કોલમ બરાબર. તો આને ડેટા શ્રેણી અને કોલમ જે હોય છે તે આપણે અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કલરની જગ્યાએ અહીંયા કરી શકીએ છીએ બરાબર. પછી ચાર્ટ ફ્લોર, એની અંદર આપણે નેક્સ્ટ છે શું છે કે ચાર્ટ ફ્લોટ.
एच अवेलेबल एच बराबर आपने एच लेबल એટલે કે અહીંયા આપણે શું જોવા મળશે ચાર્ટ ફ્લોર જોવા મળશે બરાબર અહીંયા નીચેની સાઈડ આપણે જે છે આ એ આપણો ફ્લોર કહેવાય ચાર્ટ ફ્લોર અહીંયા જે છે આપણને ચાર્ટ ફ્લોર કહેવાય જેના ઉપર સ્તંભ મૂકેલા છે આપણે બરાબર હવે ચાર્ટ વોલ એના પછી શું છે નેક્સ્ટ કે ચાર્ટ વોલ આપણને જે પાછળની જે દીવાલ અહીંયા લખેલું બતાવે છે ચાર્ટ વોલ તો એને શું કહેવામાં આવશે ચાર્ટ વોલ બરાબર હવે અહીંયા તમે લીજન્ડ જે છે એ તમને ક્વિઝ માર્ક્સ જેમ કે અહીંયા લીજન્ડ આ બાજુ બતાવવામાં આવે છે તો બ્લુ કલરનું શું છે તો કે ક્વિઝ માર્ક્સ અને ઓરેન્જ કલરનું શું છે આપણું તો કે ટેક્સ્ટ માર્ક્સ છે બરાબર એટલે આ બધું આપણા આલેખના વિવિધ હવે આપણે આની અંદર ફોર્મેટ કરવું હોય જેમ કે આલેખને બદલવું અને ફોર્મેટ કરવાના વિવિધ વિકલ્પો છે તો બરાબર તો આની અંદર આપણે ફોર્મેટ કેવી રીતે કરીશું તો ફોર્મેટ કરવા માટે આપણે પહેલાં તો આની અંદર ક્લિક કરીશું બરાબર અહીંયા સિલેક્ટ કરીશું અને એને રાઇટ સાઈડ ક્લિક કરીએ એટલે આપણને એની અંદર બધું ફોર્મેટ કરવું હોય આપણને ચાર્ટ ટાઈપ ને બધું જે ફોર્મેટ કરવું હોય ફોર્મેટ ચાર્ટ એરિયા તો બરાબર આની અંદર આપણને આ બધી વસ્તુ જોવા મળશે ચાર્ટ એરિયાની અંદર બોર્ડર એરિયા પછી છે ટ્રાન્સપરન્સી આ બધું છે એની અંદર જોવા મળશે તો કે ચાર્ટ એરિયાની અંદર તમારે જે પણ પ્રકારની બોર્ડર રાખવી હોય એ પણ પ્રકારની બોર્ડર તમે અહીંયા કલરની અંદર રાખી શકો છો બરાબર અહીંયા આપણે કલર પસંદ કરીએ બરાબર તો આની અંદર આપણે ગ્રે કલર લઈએ અને બોર્ડર લઈ લઈએ આપણે ચલો હા આ કલર કે લઈ લઈએ છીએ પછી એની અંદર આપણે બોર્ડર લઈશું બરાબર તો બોર્ડર તમારે સ્ટાઇલ કેવી રાખવી છે બરાબર ઇનવિઝિબલ રાખવી છે કે તમારે જે પણ પ્રકારની રાખવી હોય એ પણ પ્રકારની તમે અહીંથી તમે બોર્ડર રાખી શકો છો બરાબર આપણે અત્યારે કશું ચેન્જીસ કરતા નથી પણ તમારે જો કરવું હોય તો તમે ચાર્ટ એરિયાની મદદથી તમે કરી શકો છો બરાબર હવે એની અંદર ટ્રાન્સપરન્સી છે ટ્રાન્સપરન્સીની અંદર તમારે પારદર્શકતા કેવી રાખવી છે એ તમે ડિસાઇડ કરી શકો છો બરાબર પછી આ છે ગ્રેડિયન્ટ એટલે કે તમને આખું જે ચાર્ટનો જે કલર હશે એ તમને બે પ્રકારના કલરમાં જોવા મળશે બરાબર આપણે અત્યારે નો ટ્રાન્સપરન્સી રાખીએ છીએ તો તમારે ચેન્જ કરવી હોય તો તમે આની અંદરથી તમે ચેન્જ કરી શકો છો બરાબર પછી અહીંયા જે રીસેટનું ઓપ્શન આપે છે ને એનાથી તમારે જે ચેન્જીસ ના કરેલા હોય અને પહેલાં હોય ને એના જેવું જ જોઈતું હોય તો તમે અહીંથી રીસેટ મારો એટલે તમારો જે પહેલાં હશે ને એના જેવું જ આવી જશે બરાબર એની અંદર બોર્ડરની અંદર જઈને આપણે કયો કલર પસંદ કર્યો હતો એરિયા અને એની અંદર રેડ કલર પસંદ કર્યો છે અને આપણે આપી દઈશું ઓકે બરાબર તો આપણો ચાર્ટનો કલર અહીંયા ચેન્જ થઈ ગયો બરાબર એની અંદર આવી રીતે તમે એની સીમા આલેખનો વિસ્તાર સળંગ લીટી જાડી લીટી હદનો રંગ વગેરે તમે ફોર્મેટ કરી શકો છો ગ્રેડિયન્ટ વગેરે તમને આની ઉપર જોવા મળશે ફરી પાછું તમારે જે આ ફોર્મેટની અંદર જે ફોર્મેટિંગ કરવું હોય તો કેવી રીતે મળશે કે પહેલાં તો તમારે આલેખ સિલેક્ટ કરશો એની રાઇટ સાઈડ ક્લિક કરશો એટલે ફોર્મેટ ચાર્ટ જોવા મળશે બીજી કઈ રીત છે તો કે આપણે આની અંદર અહીંયા જોવા મળશે આપણું જે ડ્રોપ ડાઉન મેનુ છે એની ઉપર આપણને ચાર્ટ એરિયા ફોર્મેટ સેક્શન આ બધા અહીંયાથી પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો ચાર્ટ એરિયાને પસંદ કરીને ફોર્મેટ સિલેક્શન કરશો એ પણ તમને જોવા મળશે અહીંયા હું ચાર્ટ એરિયા પસંદ કરું અને ફોર્મેટ સિલેક્શન કરીશ એટલે જુઓ મને મેં જે પહેલાં ખોલ્યું હતું એના અહીંયાથી બતાવ્યું બરાબર એક તો કે રાઇટ સાઈડ ક્લિક કરવાથી એક ઓલરેડી અહીંયા ડ્રોપ ડાઉન મેનુ ઉપર આપણને જોવા મળે છે તે બરાબર અને બીજું તમારે જો કરવું હોય તો આપણે બતાવીએ તું ફોર્મેટની અંદર જઈને અહીંયા આપી દઈએ આપણે ચાર્ટ ટાઈપ તો પણ આપણને જોવા મળશે બરાબર તો આ રીતે તમે ચાર્ટને ફોર્મેટ કરી શકો છો હવે એના પછી નેક્સ્ટ જે છે હવે એની અંદર આપણે નેક્સ્ટમાં જોઈશું કે ચાર્ટ ફોર્મેટિંગ બરાબર ચાર્ટ ફોર્મેટિંગ આપણે આ બધું જોઈ લીધું હવે એની અંદર આપણે લેબલ મૂકવા હોય કોઈ પણ જાતના બરાબર તો આપણે લેબલ મૂકવા હોય જેમ કે અહીંયા મેં માર્ક્સ લખ્યા છે એ માર્ક્સને મારે અહીંયા ડિસ્પ્લે કરાવવા છે લેબલ આપવું છે તો આપણે હું શું કરીશ ઇન્સર્ટમાં જઈને ડેટા લેબલ આપીશ બરાબર પછી આની અંદર આ વિન્ડો ખુલશે એની અંદર હું શું આપી દઈશ સો એઝ અ વેલ્યુ શો વેલ્યુ એઝ અ નંબર મારે નંબર જોઈએ છે એટલે હું અહીંયા શું આપી દઈશ ઓકે આપી દઈશ બરાબર પછી તમે આની અંદર નંબર ફોર્મેટની અંદર જશો તો નંબર ફોર્મેટ પણ તમે આની અંદર આવી રીતે કરી શકશો બરાબર એની અંદર તમને કેટેગરીઝને બધું બતાવશે હવે હું આની અંદર ઓકે આપી દઉં છું અને હું
सो वेल्यू एज अ नंबर राखीश अने एने अंदर अहीं आपी दईश ओके बराबर। एटले मारा मार्क्स जे हता ए मने आ स्तंभनी उपर जोवा मळी गया बराबर। आ 35 ब्लू कलरनुं जे छे 35 એ શું છે મારા ક્વિઝ માર્ક્સ છે જે ઓલરેડી લિજેન્ડની અંદર બતાવવામાં આવે છે બરાબર કે બ્લુ કલરનું જે છે એ ક્વિઝ માર્ક્સ છે। પછી છે 27 તો કે મારા ટેસ્ટ માર્ક્સ છે બરાબર। તો આ રીતે તમે લેબલ આવી રીતે માર્ક્સનું મૂકી શકો છો। એના જઈને ડેટા લેબલ તમને પ્રશ્ન પૂછે કે ડેટા લેબલ કેવી રીતે એડ કરવું પડે તો કે ઇન્સર્ટની અંદર જઈને આપણને ડેટા મેનુ ડેટા લેબલ નામનો આપણને શું મળશે ટેક્સ્ટ જોવા એટલે કે ફોન્ટ આપણને મેનુ જોવા મળશે બરાબર। હવે એના પછી આપણો નેક્સ્ટ મુદ્દો જે છે તે આપણે જેમ કે અહીંયા આપણે કહેવામાં આવે કે આલેખનું વધારે ફોર્મેટિંગ અને આલેખ પસંદ કરવું હોય તો ફોર્મેટિંગ ટૂલ બાર પર જે ભાગને ફોર્મેટ કરવો હોય તે ફોર્મેટ સિલેક્શન બટનથી આપણે કરી શકીએ છીએ જેમ મેં તમને પહેલાં કીધું। જેમ કે ચાર્ટનો પ્રકાર, આલેખનો વિસ્તાર, ડેટા શ્રેણી, ફોન્ટ, અક્ષરનો સુધારો આ બધું આપણે ફોર્મેટ સેક્શનની અંદર જઈને આપણે બધું કરી શકીએ છીએ બરાબર। અહીંયાથી અહીંયા તમારે જેમ કે કયો એરિયા તમારે કરવો છે ને તો અહીંથી સિલેક્ટ કરી શકશો આ વાળું જે છે એનાથી અંદર તમને સિલેક્ટ કરી શકશો। એક્સ એક્સિસ તમારે જો ચેન્જ કરવું હોય તો તમે ત્યાંથી એને કરીને અહીંયાથી સિલેક્ટ કરવાનું એક્સ એક્સિસ અને અહીંયા ફોર્મેટ સેક્શનની અંદર જવાનું અને આપવાનું ઓકે। તો અહીંયા તમને આની અંદર આ વિન્ડો ખુલશે તો એ લોકો ફોન્ટ ઇફેક્ટ, ફોન્ટ નંબર, લેબલ, લાઇન, પોઝિશન અને એસ્કેલ આ બધી તમને અહીંયાથી સવલતો મળશે। જે પણ વિસ્તાર તમારે ફોર્મેટિંગ કરવો હોય એ તમને અહીંથી બતાવવામાં આવશે। જેમ કે હું ચાર્ટ વોલ લઉં અને અહીં આપી દઈશ ફોર્મેટ સેક્શન તો મેં જેમ કે પહેલાં બતાવી તે રીતે ઓપન થઈ ગયું બરાબર। તમારે આની અંદર કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો શેમાં જવાનું તો કે ચાર્ટ ટાઈપની અંદર પહેલાં તો પછી જે ચેન્જીસ કરવાનું હોય એ વસ્તુ પસંદ કરવાની બરાબર। એ વસ્તુ પસંદ કરીને પછી અહીંયા ફોર્મેટ સિલેક્શન ઉપર આવી જવાનું બરાબર। આપણે બાય ડિફોલ્ટ ચાર એરિયા ચાર્ટ એરિયા કરી દઈએ બરાબર।